I want to convey here that na evo nathi movies kharab nathi aavti tame je mindset mentality ni vaat karo che mentality aa bodhu joine j banti hoy koi ni kai kai maana pet mathi mentality banaine na aavto let us define what is mentality mentality is two important things ek to ke je chokru nanpan thi potana ghar ma jo ene ek mind ma ek impression aai jaye ke bhai aavu che tau thase ene ek mentality ke ya ene ek impression ma moto thaya હવે માની લો કે અગેન રિપીટ કરું છું સલમાન ખાન લો યા રોબોટ કા લો યા સુપરમેન લો તો જ્યારે છોકરો જોઈને મોટો થાય એમાં મેન્ટાલિટી નથી આવતી એને ઈચ્છા થાય છે એનો એક નાના બાળકને હંમેશા મોટા જેવું કરે એવું એક કરે એટલે કોપી કરવાની ઈચ્છા થાય યાર આપણે નાના હોઈએ આપણે કે ચચુ બેસ તેવી કે ચચુ બેસ એટલે એ ઈચ્છા થાય છે એટલે અલ્ટિમેટલી જ્યારે ફિલ્મમાં જોય છે તો એને એમ થાય કે ફિલ્મમાં થાય છે તું કરું કારણ કે ફિલ્મ તો એકદમ ગ્લેમર છે અને ઇન્ડિયામાં તો એ જ છે કે ભાઈ સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ હોય તો ફિલ્મ આવે ને પછી એટલે બોલિવૂડ આવે ને પછી ક્રિકેટ આવે એ બંને જીત આપણા માટે ભગવાન એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ધેર સમ થિંગ ઇઝ સમ સ્ટ્રિક્ટ થિંગ્સ આર ટેકન એન્ડ સમ મેચ્યોર ડિસિઝન્સ આર ટેકન હવે બીજો વાત કરી લો આપણે ખાલી ફિલ્મ નવે એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીની બી આવી આવી આ જ ગોળ ગોળ ફરતી જે જેને કે ઘણી આજકાલ તો ફિઝિકલ ફિટનેસની એડ લાવે છે બહુ બધી ગાડા ગેલી આવે છે પણ લકીલી એડવર્ટાઇઝમેન્ટ માટે હવે છે ને બ્રોડકાસ્ટ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રીએ એક નંબર આપ્યો છે કે ભાઈ તમને આમાં કંઈક બી હાનિ અને કંઈક બી ખરાબ લાગે તો તમારે કમ્પ્લેન કરવાની એટલે ઘણી એડ્સ હવે કમ્પ્લેન થાય છે ને એની સ્ટોપ થાય છે એટલે ધેટ્સ અ પોઝિટિવ પોઈન્ટ ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ટીવી સિરિયલની હવે આપણે વાત કરીએ ટીવી સિરિયલમાં ખાલી હવે એકચ્યુઅલ ખાલી એવું નથી કહેતી કે બહેનો નાશલી ઓકે મેગાજીએ કહ્યું તો 100% સાચી વાત છે પણ એ સિવાય બી જે રીતે બહેનોને પોર્ટ્રે કરવામાં આવે છે તમે જોતા હશો તો ઘણી બહેનોને પેલી લુચ્ચી પેલી સાસુ ઓકાય સાસુને અમજરા મિલાવી પેલી પેલી કપડી પેલી બધી પેલું પેલું લુચ્ચાઈ બધી શિષ્યો છે કરવાની કે બરાબર લુચ્ચાઈ કરવાની છે આવી એવું બી બતાવવામાં આવે છે તો અલ્ટિમેટલી આ તો ઠીક છે અત્યારે બીજા હસબન્ડ બેઠા તો ઘણી લોકો કે બેન અમે કંટાળી ગયા છીએ કે અમારા ભાઈ આવું શીખી શકીને પછી આવું કરવા લાગે છે વિચ ઇઝ ઓલ્સો નેગેટિવ હું આમ કહેવા માંગુ છું અત્યારે ખાલી એટલું ખાલી છોકરીઓ દર્શાવવાની વાત નથી કરતી એવા બધા થોટ્સ આપવાનો બી નેગેટિવ છે જે એક બીજી વાત કીધું જે બધા ઘણા લોકો કહે છે કે પેલી ક્રાઇમ પેટ્રોલ અને જે સાવધાન ઇન્ડિયા આવે છે એમાં તમે બતાવો છો કે બધા છોકરાએ કઈ કઈ રીતે પ્લાન કર્યો અને કઈ કઈ રીતે છોકરીને હેરાન કરી ચોરી કરી મર્ડર કર્યું હવે આનાથી એક આપણે આપણે હવે તમે જે મેન્ટાલિટીની વાત કરો છો એ જ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું કે નોર્મલી એવું થાય કે એ થોટ થી એ બતાવવામાં આવે જે પ્રોડ્યુસર ડાયરેક્ટરને એવો થોટ છે કે અમે બતાવશો એટલે લોકો ચોકન મારે છોકરી ચોકન નહીં રહે કે હા છોકરો આવું કરશે દેટ મીન્સ એના મનમાં પાપ છે લુચ્ચો છે લેટ મી બી કેરફુલ એટલે કે છે સાવધાન ઇન્ડિયા પણ અનફોર્ચ્યુનેટલી ફ્રોમ ધ અધર પોઈન્ટ ઓફ વ્યૂ એવું બી થાય કે જે છોકરો જે આ જોઈ છે પ્લોટ છે હા એ તો અચ્છા પ્લોટ છે મેં બી એસા કરુંગા એટલે એને બી એના પર આઈડિયા આવે છે કે મેં બી એસા કરુંગા એટલે બોથ ધ સાઇડ્સ એટલે ધેર શુડ બી ચેક્સ એન્ડ બેલેન્સીસ હું જ કહેવા મેં નથી કીધું કે ટીવી બંધ કરી દો ફિલ્મો બંધ કરી દો નો ધેર શુડ બી ચેક્સ એન્ડ બેલેન્સીસ કે આપણે આપણી પબ્લિક કેવી છે ને પબ્લિકને શું આપવું છે તાકી એ આપણે જે જે પોઝિટિવ વ્યૂઝ હોય જાય અને નેગેટિવ એક્શન સ્ટોપ થાય ધીસ ઇઝ વોટ ઇઝ